नमस्कार, निर्माण न्यूज ની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં વાત કરવાની છે કે એક બાજુ જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો તો અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે, પણ બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જે એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીનું પણ કેન્દ્રીય નેતૃત્વ અત્યારે જે રીતે ગુજરાતની મુલાકાતો સતત કરી રહ્યું છે, પણ આ બધાની વચ્ચે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક જે સૌથી પહેલાં સ્લોગન આપવામાં આવ્યું ભરોસાની ભાજપ સરકાર, તેની સામે કોંગ્રેસ શું કામ બોલે છે અને હવે કોંગ્રેસ કામ કરશે તેવી એક સ્લોગન પણ તેમના દ્વારા બહાર પાડવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લામાં જઈને ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના કામોને જે દરેક લોકો સુધી પહોંચાડવાની જે વાત હતી તે ગુજરાતમાં ભાજપની ગૌરવ યાત્રા દ્વારા કરવામાં આવી. તો બીજી બાજુ જોવા જઈએ તો કોંગ્રેસ દ્વારા પણ પહેલી તારીખથી લઈને હવે જે રીતે અલગ અલગ જિલ્લાઓમાં જઈને પરિવર્તન સંકલ્પ યાત્રા પણ યોજવામાં આવી રહી છે. અત્યાર સુધી શું કરવામાં આવ્યું, કેવી રીતે હવે વિપક્ષ કામ કરશે અને સાથે તેમણે સરકારમાં લાવવા માટે ધરાવતો પ્રજાને રીઝવવા માટેના જે પ્રયત્નો અત્યારે થઈ રહ્યા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. બીજી બાજુ જોવા જઈએ તો કેન્દ્રીય નેતૃત્વની મુલાકાત અત્યારે હાલ તો ઘણી મહત્ત્વની સાબિત થઈ રહી છે, કારણ કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો થોડાક કહી શકાય કે જે કોંગ્રેસમાં છે, આમ આદમી પાર્ટી પણ છે, થોડા કપરા ચઢાણતો છે, પણ તેની સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક બાદ એક જે મુલાકાતો સતત વધી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જે રીતે ગુજરાતની મુલાકાતો એક બાદ એક લઈ રહ્યા છે, ઉમેદવારોની પસંદગીના તમામ પ્રક્રિયાને લઈને આ વખતે ક્યાંક અવઢવમાં તો જોવા મળી રહી છે, પણ આ તમામ પરિસ્થિતિની વચ્ચે અત્યારે હાલ ગુજરાત રાજ્યમાં રાજકારણમાં કેવો ગરમાવો જોવા મળી રહ્યો છે તેને લઈને ચર્ચા વિચારણા કરીશું. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે દિલીપભાઈ ગોહિલ કે જેઓ રાજકીય વિશ્લેષક છે, રાજુભાઈ શુક્લ કે જેઓ ભાજપના નેતા છે, સાથે ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસના નેતા છે. જો આપ ત્રણો સૌથી બોલાતું સ્વાગત છે. દિલીપભાઈ, સૌથી પહેલી શરૂઆત હું આપણાથી કરીશ કે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપણે ત્રિપાંખીઓ જંગ આપણે જોતા આવ્યા છીએ અત્યાર સુધી, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. પણ આ વખતે થોડાક ભારતીય જનતા પાર્ટી માટે થોડો કપરો સમય કહી શકાય, કારણ કે એક બાદ એક જે રીતે કેન્દ્રીય નેતૃત્વની મુલાકાત, સૌથી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે શરૂઆત હતી રોડ શો દ્વારા, આપણે એ વખતે પણ ચર્ચા કરી હતી ક્યાંક જે ગુજરાતની ચૂંટણીના જે એક રણશિંગો ફૂંક્યું છે તેમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવે તો ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ 3 દિવસની મુલાકાતે આવે, અને આજે આખી તમામ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી આ વખતે કોઈ પણ કચાસ બાકી રાખવા માગતી નથી તો સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે ખરી આ વખતની આ ચૂંટણીમાં, કારણ કે ક્યાંક 27 વર્ષથી ભાજપ સરકાર છે, એન્ટી ઇન્કમ્બન્સીની પણ વાત થાય છે, વિકાસમાં પણ અત્યારે જાહેર જનતા સવાલ ઊભા કરી રહી છે, એટલે કે આ વખતે થોડોક ભારતીય જનતા પાર્ટી માટે કપરો સમય છે. શું કહેશો સૌથી પહેલાં તો આપ? એના કારણ પણ છે એ કપરો સમય હોવા માટેના, અને એના બે મુખ્ય કારણ છે, આરોગ્ય અને શિક્ષણ. કારણ કે આ બંને મુદ્દે જવાબો આપવા પડે એમ છે, જવાબ તો આપતી નથી હજી પણ સરકાર, પણ લોકો તો સવાલ પૂછતા થઈ ગયા છે અને આ સવાલો અગત્યના છે. આ બંને બાબતો અમારા માટે અગત્યની છે. બસ બહુ થયું, હવે ક્યારેક તો બેઝિકની વાત કરો, મૂળ જે વાત કરવાની છે પાયાની સુવિધાઓની એની તો તમારે વાત કરવી પડશે, અને જે છેલ્લા કેટલાક પ્રસંગો બન્યા એને કારણે આ બંને બાબતો બહુ ઉડીને આંખે વળગી. આપણે છેલ્લે જોયું કે શાળા માટેનો સેટ ઉભો કરવો પડ્યો, ફિલ્મ માટે શૂટિંગ કરવાનું હોય એ રીતે એક સેટ ઉભો કરી અને શૂટિંગ કરવામાં આવ્યું. એનો મતલબ એ કે એ પછી પણ વાત તો ફિલ્મી છે, જવાબ આપવાને બદલે નક્કર યોજનાને બદલે શું કરવા માંગીએ છીએ એ સેટ ઉભો કરવાનો. એ પછી જે મોરબીમાં દુઃખદ ઘટના બની, દુર્ઘટના બની, એ વખતે પણ ફરી અગેન એકવાર મોરબી સિવિલ હોસ્પિટલને નવવધુની જેમ શણગારવામાં આવી, ત્યાં શૂટિંગ કરવાનું હોય, ફિલ્મ રીલ ઉતારવાની હોય, ફોટા પડાવવાના હોય, એ માટે રંગરોગાન, ટાઇલ્સો બદલાવવાની, રસ્તા સરખા કરવામાં આવ્યા, ચાદરો બદલાઈ ગઈ, ઓશિકા બદલાઈ ગયા, બહુ બધું બદલાયું ને એકદમ ચકાચક રંગરોગાન બધો કરી દેવામાં આવ્યો. એટલે ખ્યાલ આવી ગયો કે આ બે મુદ્દે, શિક્ષણ અને આરોગ્ય, એ બે મુદ્દે તમારે સેટ ઉભા કરી, ફિલ્મી સેટ ઉભા કરી અને ફિલ્મી આભાસ ઉભો કર્યા સિવાય છૂટકો નથી, અને આ બે મુદ્દા એવા છે કે એનો જવાબ આપી શકાય એમ નથી, એટલા માટે આ કપરા ચઢાણ છે. અને આ સવાલો હવે લોકોના મનમાં પણ છે, ખાસ કરીને છેલ્લે મોરબીમાં જે થયું એને કારણે લોકો અવાચક થઈ ગયા છે, લોકોની આંખો ફાટી ગઈ છે.
વડાપ્રધાન આવે એમને શોખ છે એ બધું એમને ચકાચક જોઈએ, આ ચારે બે રસ્તાની બંને બાજુ પડદા લાગી જાય, રસ્તામાં કોઈ આવવાનું નહીં, ફોટો બરાબર આવવો જોઈએ, ખેલાડીઓ કે જે આપણા દેશનું નામ રોશન કરતા હોય એના પણ જયારે સ્ટેજ ઉપર હોય ત્યારે એ ખેલાડીઓએ પણ હટી જવાનું, માત્ર એકનો એમનો પોતાનો ફોટો આવવો જોઈએ, એ બધું આપણા લોકો ટેવાઈ ગયા. તો કે ઠીક છે, સારો ફોટો આવે એવો કોઈને શોખ હોય એનો આપણને બહુ વાંધો નથી, અને ક્યારેક આવતા હોય ત્યારે થોડું કામ થાય, રસ્તા વગેરે થતા હોય તો એનો પણ લોકોએ બહુ વાંધો નોંધો લીધો ને, એની બહુ કરી નહોતી નોંધ. પણ એક તરફ ચિતાઓની રાખ હજી ઠરી નથી, ખરખરા હજી ચાલી રહ્યા છે, હજી માતમ પૂરો નથી થયો, હજી રુદન ઓછા નથી થયા, એ વખતે સાજસજ્જા રંગરોગાન ઉપરનો દેખાવ અને પેલું જે આ સ્થાનિક પત્રકારોએ મને લાગે છે રંગ રાખ્યો, કારણ કે આપણે ત્યાં અત્યારે વિશેષ કરીને ટીવી ચેનલોમાં ભક્તિયુગ ચાલી રહ્યું છે, માત્ર ભક્તિ જ કરવી એ જે ચાલી રહ્યું છે, એમાં સાચી વાતો તો આવતી નથી, માત્ર ને માત્ર આરતી ઉતારવાની વાત આવે છે. એ વખતે સ્થાનિક પત્રકારોએ રંગ રાખ્યો ને હોસ્પિટલના ખૂણે ખૂણે પહોંચી વળ્યા ને બતાવ્યું, પેલું કુલર ત્યાં ઊભું કરી દેવાયું છે, પાછળની પાઇપલાઇન તો જોડી જ નથી, કારણ કે ફોટામાં તો આવવાની નથી ને, મૂળ તો ફોટો જોઈએ, એટલે કુલર ત્યાં ઉભું હતું, પાછળની પાઇપલાઇન તો જોડી જ નથી પાણી માટે, એ સ્થિતિ લોકોએ જોઈ ને લોકોએ કીધું. જયારે આટલો શોકની વાતાવરણ છે, આટલા 150 લોકોના જયારે દેહાંત થયા છે, અનેક કુટુંબો વિખેરાઈ ગયા છે, ત્યારે શા માટે આ પ્રકારનો દેખાવ? એટલે આજે માત્ર પેલું દેખાવ કરવા માટેનો આંચકો અને અવાચક ને આંખો પોળી થઈ ગઈ એ નથી, એની પાછળનો જે મૂળભૂત મુદ્દો છે ને એ છે, આ શું કામ કરવું પડ્યું? શા માટે શાળાના સેટ ઉભા કરવા પડ્યા? શા માટે હોસ્પિટલમાં રંગરોગાન કરવું પડ્યું? કારણ કે ત્યાં સુવિધા નહોતી, એ સિવિલ મોરબી સિવિલ હોસ્પિટલની હાલત ખરાબ હતી, નજરે જોઈ શકાય એવી નહોતી, એટલા માટે આ કરવું પડ્યું, એ બે પાના અગત્યના છે. અને ત્રીજો મુદ્દો જે લોકોને સીધી સહાય આપવાની વાત છે, મોંઘવારી અને બેકારી વગેરેને કારણે જે આજે લોકોનું બજેટ વિખેરાઈ ગયું છે, એ વખતે જે રાહત આપવી પડે એ રાહતનો મુદ્દો પણ અગત્યનો બેડો છે, ને એમાં પણ ભાજપે છેલ્લે આપવું જોઈએ. ભાજપે પણ બે સિલિન્ડરોની અને બાકી નહીં થોડી ભાવ સીએનજી ના ઓછા કરવાની રેવડી આપી, એટલે આ ત્રણ મુદ્દા ચૂંટણીમાં અગત્યના થવાના છે, અને આ મુદ્દા ઉભા થાય ત્યારે એના તમારે જવાબ આપવા પડે, એટલા માટે પણ થોડા ઘણા કપરા ચઢાણ આ વખતે શાસક પક્ષ માટે છે. દીપભાઈ, વધુ એક સવાલ આપને જ, કે જ્યારે આપણે શાસક પક્ષની તો વાત કરી, વિપક્ષ અત્યારે જે ઘણો મજબૂત રીતે આગળ વધી રહ્યો છે, પહેલાં જે ભાજપની ગૌરવ યાત્રા, ભરોસાની ભાજપ સરકાર, ભરોસાની ભેંસ જે રીતે ક્યાંક પાળા ભૂંજે, તે એક પ્રકારની જે ઘણા બધા સ્લોગનો એ વખતે મૂકવામાં આવ્યા, અને આ વખતે પરિવર્તન સંકલ્પ યાત્રા, એટલે ભારતીય જનતા પાર્ટી જે કરી રહી છે પણ તેની સામે વિપક્ષ પણ આ વખતે મજબૂતીથી આગળ આવી રહ્યું છે, તેવું કહી શકાય આ જે યાત્રાઓ અને સ્લોગનો ઉપરથી? જો આમ તો એવું કહું કે એવું ચૂપચાપ કામ કરી રહ્યો છે, પાયાના પહેલાની વાત, ખાટલા પરિષદ વગેરે એવું કરી રહ્યો તો સારું, કારણ કે આપણે તો ઈચ્છીએ છીએ કે વિપક્ષ છે એ સક્રિય રહે, તો આપણને ફાયદો છે, પ્રજાને ફાયદો છે, શાસક પક્ષ સામે વિપક્ષ જેટલો મજબૂત થાય એટલો, એટલા માટે સક્રિય હોય તો સારું છે. પણ સાથે સાથે વિપક્ષ માટે, કોંગ્રેસ માટે મુશ્કેલી એ છે કે આમ આદમી પાર્ટી આવી એને કારણે શું થશે એમણે વિચારવાનું છે. દાખલા તરીકે આદિવાસી બેલ્ટમાં આમ આદમી પાર્ટી અને ટીડીપી નું ગઠબંધન ન થયું તો કોંગ્રેસને ત્યાં હવે મતો વેચાઈ જવાની બહુ ચિંતા નથી, ત્યાં કદાચ એ પોતાની બેઠકો જાળવી શકશે કોંગ્રેસ. પણ શહેરી પણ બાકીના જે બેઠકો છે ત્યાં શું થશે? પણ આજે આપણે ગણતરી એક માંડી હતી, મને લાગે છે આજે ચડાણની તમે વાત કરી મુશ્કેલીમાં, એ પણ પાસું ઉમેરવું પડે કે આપણે એક પેલા સાદું ગણિત માંડ્યું હતું કે ત્રીજું પરિબળ આવે તો સ્વાભાવિક છે વિપક્ષને પહેલા નુકસાન થાય અને નબળા પક્ષને પહેલા નુકસાન થાય. પણ હવે એને શરૂઆતમાં થોડું સમર્થન મળી રહ્યું છે, ફ્લોટિંગ વોટર્સ મળી રહ્યા છે, અને શહેરી વિસ્તારમાં એ સક્રિય થયો છે ત્રીજો પક્ષ, એને કારણે એ હવે બંને પક્ષોને નુકસાન કરે છે. એટલે બંને પક્ષોએ, માત્ર કોંગ્રેસે નહીં હવે ભારતીય જનતા પક્ષે પણ દરેક બેઠક ઉપર એની અલગથી ગણતરી કરવી પડશે કે જે ત્રીજો પક્ષ આવ્યો છે અને કેટલીક બેઠકો ઉપર ચાર પક્ષો પણ થવાના છે, તો એને કારણે શું નુકસાન થઈ શકે છે પોતાનું, એ પણ મને લાગે છે એમણે વિચાર કરવો પડશે. એટલે માત્ર કોંગ્રેસને નુકસાન થાય એવી કોઈ વાત નથી, એ ત્રીજો આવેલો પક્ષ કેટલી બેઠક મળશે આપણે અત્યારે કહી શકતા નથી, પણ એ બંને પક્ષને નુકસાન કરે એવી સ્થિતિ તો અત્યારે દેખાય છે. કુલભાઈ, જ્યારે ભારતીય જનતા પાર્ટી એમ કહ્યું કે આ ભરોસાની ભાજપ સરકાર છે, ત્યારે મેં એક સવાલ ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે તેમણે કર્યો હતો કે આ ભરોસો મૂક્યો છે તેના માટે નહીં, કે ભરોસો હજુ મૂકવાનો છે, કે પછી હવે મૂક્યો હતો તો તેનું થયું શું? પણ હવે આ જે પરિવર્તન સંકલ્પ યાત્રા જે
કોંગ્રેસ વાળા જે અત્યારે જે તમામ જિલ્લાઓમાં અત્યારે જે ફરી રહી છે, શું લાગી રહ્યું છે કે ક્યાંક અત્યારે તો પ્રજાને રીઝવવા માટેનો જે પ્રયત્ન તો તમે કરી રહ્યા છો, પણ ગુજરાતમાં પરિવર્તન તેનાથી લાવી શકશો તેમ? પરિવર્તન સંકલ્પ યાત્રા, નામ જ બતાવે છે કે શું એનો ધ્યેય છે. આજથી જ નહીં, અમે લગભગ તમે જોયું કે જ્યારથી બી વિપક્ષમાં બેઠા છે સદંતર, 2002 થી આપણે જોઈએ અને આજે 2017માં બી આપણે જે પ્રમાણે પ્રજાનો અમારા માટેની લાગણી હતી, હવે જ્યારે 2022માં આપણે છે તો લોકોને જે મુદ્દા આધારિત ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ભરમાવવામાં આવ્યા હતા કે જે એમને કહેવામાં આવ્યું હતું, એ બધા જ મુદ્દા પર એ લોકોની જે નિષ્ફળતાઓ છે એ અમે અમારા આગળનો જે કાર્યક્રમ હતો મારું બૂથ મારું ગૌરવ થકી અમે બૂથે બૂથે ફરીને અમે લોકોને જાગૃત કર્યા છે અને કહ્યું છે કે આ જે મુદ્દાઓ છે એના આધારિત, અને અમે કીધું છે કે કોંગ્રેસના કામ બોલે છે, કારણ કે કોંગ્રેસ દ્વારા ભૂતકાળની અંદર જે વાયદાઓ કરવામાં આવ્યા તે બધા પરિપૂર્ણ થયા છે અને જે પોલિસીની આપણે વાત કરીએ એ ગ્રાસ રૂટ લેવલની પોલિસીઓ હતી. એક જગ્યાએ એવું કહેવામાં આવ્યું કે ભાઈ પહેલા કબૂતરો છોડાતા હતા, હવે ચિત્તાઓ છોડવામાં આવે છે. એટલે અમે એમ કહીએ છીએ કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી તો દરેક લોકો દરેક કાર્ય કરી શકતા હતા, એટલે કે કબૂતર છોડવા જેવી વાત કરી શકતા હતા, પણ હવેની સરકાર તમે જોઈ શકો છો કે ચિત્તા છોડે. તો આજે સામાન્ય વ્યક્તિ માટે ચિત્તો છોડવો કેટલું મોંઘું પડી ગયું છે આપણે સમજી શકીએ છીએ. તો દરેક ક્ષેત્રની વાત કરીએ, એ રોજગારીની વાત હોય, મોંઘવારીની વાત હોય, શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, દરેક જગ્યાએ જે સરકારની નિષ્ફળતા છે અને લોકોને જે વિશ્વાસ આપ્યો છે એ વિશ્વાસનો ઘાત ધીરે ધીરે એટલો બધો વધી ગયો છે. એ પછી ડ્રગ્સના પકડાવવાની વાત હોય કે અગ્નિકાંડ હોય કે વેન્ટિલેટરમાં જ્યારે આપણે જોયું કે દમણની વાત હોય, કોવિડની વાત હોય, કોરોનાની વાત હોય, સરકારે લોકોને એટલા બધા ભ્રામક ખાલી ધર્મ અને ખાલી અમુક વાતો કરીને જે સરકાર લોકોને એ કર્યું છે, હવે લોકો બી સમજી ગયા છે કે ના અમારી પ્રાથમિક જરૂરિયાત શું છે. જ્યારે કોઈ વ્યક્તિ બજારમાં નીકળે છે તો એને ખબર પડે છે કે મારો તેલનો ડબ્બો કેટલાનો આવે છે, મને ખબર, લોકોને ખ્યાલ આવે છે કે ગેસનો બોટલ કેટલાનો આવે છે. સરકાર એવું કહે છે કે ઇન્ટરનેશનલ ક્રૂડ ઓઇલના ભાવથી દરરોજ પેટ્રોલનો ભાવ વધશે ઘટશે, પણ આજે તમે જોઈ શકો છો છેલ્લા 150 દિવસથી 96 રૂપિયા પર પેટ્રોલ સ્થિર છે. તો શું ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ વધતો ઘટતો નથી? પરંતુ ખાલી ખોટી આંકડાઓ બતાવીને, લોકોને ભ્રામક વાતો કરીને જે ભરમાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 27 વર્ષના વાત કરે છે, જે વિશ્વાસની વાત કરે છે, ખરેખર આજે રહ્યો નથી. અને કોંગ્રેસ મારું બૂથ મારું ગૌરવ થકી લોકોને એક જાગૃતિ આપી છે. અત્યારે પરિવર્તન સંકલ્પ યાત્રા થકી અમે અમારા વચનો, અમે જે કાર્યો કર્યા છે એ લોકોને બતાવી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે આ વખતે ગુજરાતની 6.5 કરોડની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે અને અમે વિશ્વાસ સાથે કહીએ છીએ કે આ વખતે લોકોની સરકાર બનશે. એ લોકોની સરકાર એટલે કે લોકોના કાર્ય માટે કરવા માટેની સરકાર. લોકોની સરકાર હતી જ નહીં એટલે લોકોની સરકાર નથી. એનું એક ઉત્તમ ઉદાહરણ આપીશ કે તમે સમજી શકો છો કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીએ પોતાના કામ કરાવવા માટે ધરણા પર બેસવું પડે છે. તો એનથી ઉત્તમ ઉદાહરણ શું છે કે જો ધારાસભ્યની વાત જો આ સરકાર ના સાંભળતી હોય કામ કરવા માટે, તો સામાન્ય જનતાની વાત કેવી રીતના સાંભળતી હશે? એટલા માટે અમને ખબર છે કે અમે લોકોની સરકાર બનાવીશું. ભરોસાની ભાજપ સરકારની જે વાત કરવામાં આવી છે રાજુભાઈ, પણ તેની સામે અત્યારે તો કોંગ્રેસ ગુજરાતમાં પરિવર્તન લાવશે તેવો કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે. યજ્ઞભાઈ, આ કોંગ્રેસની ચાલમાં કોઈ ફસાયું છે નહીં, કારણ કે એમનામાં એટલી બધી જૂથબંધી છે કે પરિવર્તન એમનામાં લાવવું જરૂરી છે. ગુજરાતની અંદર ના, એમને તમને હું પરિવર્તનની જ વાત કરું છું કે એમના પોતામાં આમૂલ પરિવર્તન આવે તો કોંગ્રેસ બચી શકે એવી સ્થિતિ છે અત્યારે. અને ગુજરાતની પ્રજા ખૂબ સાણી છે, એ બહુ જ વિચારી સમજી વિચારીને વોટિંગ કરે છે. અને દર વખતની જેમ આ વખતે પણ નરેન્દ્રભાઈ અને અમિતભાઈના અંદર વિશ્વાસ વ્યક્ત કરીને 2022ની અંદર પણ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને સુકાન સોંપશે, કારણ કે વિકાસ અને મજબૂતાઈ ભારતીય જનતા પાર્ટીએ જે કઈ સંકલ્પ કર્યા હતા જયારે એની સ્થાપના સમયના સંકલ્પ હતા, એ બધા સંકલ્પો આજે પૂરા થવા જઈ રહ્યા છે. અને એક છેલ્લો સંકલ્પ એ સમાન સિવિલ કોડનો, એ પણ ટૂંક સમયની અંદર પૂરો થશે. આના કારણે જે પ્રકારે ભારત આજે વૈશ્વિક લેવલે ઉભરી રહ્યું છે મજબૂતાઈથી, અને નરેન્દ્રભાઈ આજે વૈશ્વિક સ્તરે છવાઈ ગયા છે, એ કોંગ્રેસથી જીરવાતું નથી. એના કારણે એ લોકો કેવા મુદ્દા ઉભા કરે છે કે ભાઈ ત્યાં ઇંગ્લેન્ડમાં લઘુમતી સમાજનો માણસ વડાપ્રધાન બન્યો તો આપણા ત્યાં બનાવો,
આ કઈ મુદ્દો છે? તમે દેશ ચલાવવાની વાત કરો છો આ રીતે? અરે કોઈ પણ સમાજનો માણસ હોય, કોઈ પણ જ્ઞાતિ જાતિનો માણસ હોય, કોઈ પણ ધર્મનો હોય, એ બંધારણને રૂએ જ્યાં હોતો લેવો હોય ત્યાં આવી શકે છે. ને આપણા ત્યાં ઘણા એવા શ્રેષ્ઠ ઉદાહરણો છે કે જેમાં કોઈ પણ જાતના જાતિવાદીના નાવાડા સિવાય લોકો સર્વોચ્ચ સ્થાન શોભાવી ચુક્યા છે. તો આવા બધા મુદ્દાઓ લઈને શું તમે પરિવર્તન કરવાના છો? તમે પહેલું સમજો કે કોંગ્રેસ બોખલાઈ ગઈ છે. તમે રાહુલ ગાંધીજીની જે યાત્રા છે એમાં ગુજરાતને કોઈ સ્થાન નથી, સમજો. તો રાહુલ ગાંધીની યાત્રામાં ગુજરાતનો કોઈ સ્થાન નથી. કેમ? આવડા મોટા નેતા છો, ગુજરાતમાં ચૂંટણી આવશે કેમ નથી આવતા ભાઈ? કારણ કે એ આવશે તો માઇનસમાં જશે, એમને પૂરેપૂરી ખાતરી છે. એક સવાલ આવે, આ જાતિ ધર્મને લઈને મારે અત્યારે કોઈ વાત નથી કરી, કારણ કે આ બધી વાત તો 2022નું જે ઇલેક્શન જાહેર થશે, ઇલેક્શન પૂરું થઈ જશે, પરિણામ આવશે ત્યાં સુધી હું દિલીપભાઈ આ મુદ્દે તો ચર્ચા કરવાના છીએ. પણ મારો સવાલ એ છે કે આ વખતે તમે એમ કહ્યું કે કોંગ્રેસ ક્યાંક જે બચવું જે બચ્યું નથી, જૂથબંધી જોવા મળી રહી છે, તમે એ પ્રકારની વાત કરી. પણ આ વખતે ક્યાંક સવાલ એ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીને જ અત્યારે તો બચવા માટે ઘણા બધા જે કહી શકાય કે જે થાકા થૈયા કરવા પડે ને તેવું લાગી રહ્યું છે. કારણ કે આ વખતે ચલો મીડિયા તો સવાલ ઊભા કરી રહી છે, પણ સાથે જાહેર જનતા અત્યારે પ્રાથમિક જરૂરિયાતને લઈને સરકારની સામે સવાલ ઊભા કરે છે, તો તેનું શું? યજ્ઞભાઈ, જે પ્રકારે મીડિયાના મિત્રો દ્વારા પણ વખતો વખત સજેશન મળ્યા હોય છે, અને મીડિયા એક એવું માધ્યમ છે કે જે સરકાર અને વિપક્ષ બંનેનો સમન્વય સાધીને, પ્રજાનો સમન્વય, આ ત્રણનો સમન્વય સાધીને ચાલતું એક તંત્ર હોય તો મીડિયા તંત્ર છે. અમને ગર્વ છે કે મીડિયાએ હંમેશા સરકારને પણ કાન આંબડે છે, વિપક્ષના પણ કાન આંબડે છે, પ્રજાની પૂરેપૂરી માહિતી અમારા સુધી પહોંચાડી છે. તમે જુઓ કે આજે પ્રાથમિક જરૂરિયાતની અંદર જે પાણી હોય તો જલસે નલ યોજનાની રાત 97% ઘર સુધી નળથી જળ મળતું થઈ ગયું છે. આ એક મોટું એચિવમેન્ટ છે. નર્મદા નદીનું પાણી છે કચ્છના રણ સુધી પહોંચી ગયું છે, આ બિગ એચિવમેન્ટ છે. આજે રોડ સડક, લોકો રોડ રસ્તાની વાત કરતા હોય તો રોડ માટે લોકો આવે છે, પણ કેવા રોડ બનાવવા માટે આવે છે? અમારે ત્યાં ડબલ હાઈવે છે, અમારે ફોર લેન હાઈવે બનાવવો છે. એટલે ગામે ગામ સુધી રોડ પણ પહોંચી ગયા છે જ્યોતિગ્રામ યોજનાથી. રાજુભાઈ, તમે રોડ રસ્તાની વાત કરીને એક સવાલ મારો એ છે કે ચલો તમે રોડ રસ્તા સારા બનાવ્યા, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે મોરબી મુલાકાત હતી તો તેમાં કેમ તાત્કાલિક રોડ બનાવવા પડ્યા? તો એ રોડ રસ્તા સારા નતા, એવું છે કે ખાલી હાઈવે જ સારા બનાવવાના, અંદર જે થવું એ થાય? એનો પણ જવાબ આપી દઉં કે વર્ષોથી તમે રાજીવ ગાંધી જયારે વડાપ્રધાન હતા ત્યારે પણ એ જયારે જયારે મુલાકાત લેતા હતા ત્યાં આગળ બધું સરસ થઈ જતું હતું, અને એ પોતે કબૂલ્યું હતું. અમુક વસ્તુ એમણે કબૂલ્યું નિખાલસતા હતી કે ભાઈ હું આવું છું ત્યાં આગળ રોડ રસ્તા સરસ થઈ જાય છે. પણ અત્યારે જે વડાપ્રધાન છે ની મુલાકાત હોય તો એ આપણા બંધારણીય વડા છે, અને એમના કારણ એમના આવકના કારણે કોઈ પણ સુવિધાનો અભાવ ના રહે એ જાણી જોઈને તંત્ર કરતું હોતું નથી. પરંતુ આ એક ફોર્માલિટી છે, એક સિસ્ટમ છે કે ભાઈ કોઈ કોઈ પણ આવવાનું હોય તો એ પ્રમાણેની એની તંત્ર કામે લાગતું હોય અને ક્યાંય ઉણપ ના થાય એનું ધ્યાન રાખતું હોય. એટલે આ બધું એક સિસ્ટમનો ભાગ. તેના માટે આ ફોર્માલિટી તો જાહેર જનતા માટે ના હોય? જાહેર જનતા આટલા બધા સવાલ કરે રોડ રસ્તાને લઈને, પાણીને લઈને, તો તેનું શું? તમે મને એક વસ્તુ બતાવો કે આજે પાણી ઘર ઘર સુધી પહોંચ્યા છે કે નથી પહોંચ્યા? આજે નર્મદાનું ચોખ્ખું પાણી લોકોને ઘરે પીવા મળે છે કે નહીં? 97% કાયદેસર આરટીઆઈ થયેલો, આરટીઆઈમાં આવેલો જવાબ છે. રોડ રસ્તા આજે વડાપ્રધાન ગ્રામ સડક યોજનાની અંતર્ગત આજે ગામે ગામ સુધી રોડ બની ગયા છે. પરંતુ જયારે કોઈ પણ વડા મુલાકાત લેતા હોય ત્યારે એક વખત બધું સમજતું છે કે નહીં ચેક? હું એની વાત નથી કરતો, હું એની વાત નથી કરતો, પણ મારો સવાલ એ છે કે મેં હમણાં જ એક મહિલાનો જે વિડીયો જોયો હતો, કદાચ દિલીપભાઈ પણ જોયો હશે, છોટાઉદેપુરમાં એક મહિલાને પાણી ભરવા જવા માટે 2 કિલોમીટર દૂર જવું પડતું હતું, ને તેના માટે જે પાણી એ બેડામાં ભરીને લાવતી હતી, એ જ પ્રકારનો જે વિડીયો છે એ અમે દરેક લોકોએ જોયો છે, તો તેનું શું? મારી વાત સાંભળો, આમાં કેવું હોય કે કોઈ એક જગ્યા ઉપર આ ઉણપ હોય તો એને ટૂંકમાં પૂરી થઈ જવાની હોય છે. આ કોઈ હા, પણ એટલે એવું તો નથી કે ભાઈ 100 એ 100% રિઝલ્ટ મહિના 97% રિઝલ્ટ પરફેક્ટ છે, 3% આવું ક્યાંક રહી ગયું છે એની પણ પૂરી થઈ જશે. એટલે 3% અંદર જે આ બધા આવતા હશે એનું પણ અમે લોકોએ પૂરતું ધ્યાન રાખ્યું છે, ને આવનાર દિવસોની અંદર 2027 ની એનું કામ ચાલુ જ છે.
એટલે ઇલેક્શન થાય કે ના થાય, ઇલેક્શન તો એક લોકતાંત્રિક પ્રક્રિયા છે, આવતું જતું રહેશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી સરકાર હંમેશા કામે લાગેલો છે, ડબલ અંતિની સરકાર છે, કેન્દ્રમાંથી પણ નરેન્દ્રભાઈ પીરસનાર છે અને અહીંયા મોસાળમાં જમણ છે, તો એમાં સવાલ જ નથી ઉઠતો. કારણ કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ જે પ્રકારે ગુજરાતનું ધ્યાન રાખી રહ્યા છે એનાથી વિશેષ ભૂપેન્દ્રભાઈ ની સરકાર પણ અત્યારે કટિબદ્ધ છે કે ગુજરાતની પ્રજાની સુખાકારી માટે જે કંઈ કરવું પડે એ કરીશું. ઓકે ઓકે. નિકુલભાઈ, જ્યારે ગુજરાતની વાત થતી હોય ને તેમાં પણ કોંગ્રેસની જે અત્યારની પરિસ્થિતિ છે અને કોંગ્રેસનું જે હાઈકમાન્ડ દ્વારા પણ જે રીતે અનેક એવા નિર્ણયો લેવામાં આવ્યા છે, આ વખતે સ્ક્રીનિંગ કમિટીની જે અત્યારે બેઠક આજે જે ચાલતી હતી ને તેમાં કંઈક જે જૂના ઉમેદવારોને પણ અત્યારે હાલ તો ટિકિટ આપવાની જે વાત જોવા મળી હતી, નવા ઉમેદવારને પણ આપવામાં આવશે, પણ આ તમામ પરિસ્થિતિમાં એક સવાલ એ જ યથાવત જોવા મળી રહ્યો છે કે જ્યારે કોંગ્રેસ અત્યારે હાલ તો જે પ્રમાણે આગળ વધી રહી છે અને આ ઉમેદવારોના નામની જે જાહેરાત ડાયરેક્ટ કરવાની છે, શું તેના પછી લિસ્ટ બદલાશે કે પછી એનું એ જ રહેશે? તમે લાસ્ટ ટાઈમ બી જોયું હતું કે લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, એઆઈસીસીના લેટર હેડ ઉપર વિધાનસભા વાઇઝ ઉમેદવારોના નામ જાહેર થતા હતા અને ત્યાર પછી એ જ પ્રમાણે નામ જાહેર થશે અને એ જ લોકો ચૂંટણી લડશે. કારણ કે આખી સ્ક્રીનિંગ પ્રક્રિયાની આપણે વાત કરીએ તો લગભગ છેલ્લા 6-1 મહિનાથી ચાલી રહી છે. દરેક વિધાનસભા વાઇઝ જે બી દાવેદારો હતા એ બધાના સેન્સ લેવામાં આવ્યા છે, એમની જોડે 1-to-1 ચર્ચા કરવામાં આવી છે ને એમાંથી ફિલ્ટર કરીને દરેક વિધાનસભા વાઇઝ 3-3-4 નામો જે સંભવિતો છે એમના જે આ અમારી ચીફ ઇલેક્શન કમિશનનું જે મીટિંગ છે આયરવા જે એના સુધી પહોંચવામાં આવ્યું છે અને ત્યાં ચર્ચાના ભાગરૂપે ફાઇનલ કરીને જે બી પ્રભારીઓ એઆઈસીસીના પ્રભારી છે, ત્યાર પછી શું કહેવાય કે પ્રદેશના પ્રભારી છે, બધા ભેગા મળીને આ વખતે જે ઉમેદવારોનું જે ચયન કરવાનું છે એ ખૂબ અવ્વલ થવાનું છે અને જે બી ઉમેદવારો આ વખતે લડશે એ ખૂબ જ સક્ષમતાથી અને સારી રીતે લડશે. અને તમે જોઈ શકો છો કે હા બોલો, તમે જે બ્રાન્ડિંગ કેમ્પેનિંગ એવી તમે જોઈ શકો છો કે હોર્ડિંગ્સ ની વાત હોય કે ટીવી પર એડ્સ ની વાત હોય કે બધું બી અમારા પ્રદેશ લેવલથી જે પ્રમાણે આખું તંત્ર કામગીરી કરી રહ્યું છે, આજે સંયુક્ત રીતે તમે જો કે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને એક શું કહેવાય કે સારી રીતે એક લડાયક રૂપમાં લડવા માટે કોંગ્રેસ તૈયાર છે. જનતા પાર્ટી તો એમ કરી છે કે આ વખતે કોંગ્રેસ કોઈ પરિવર્તન નહીં કરી શકે, ભારતીય જનતા પાર્ટી ઉપર દરેક લોકોએ ભરોસો રાખ્યો છે. પરસેપ્શન છે, સારું છે અને એ એમનો પોતાનો અભિગમ છે ને પોતાનો વિશ્વાસ છે કે 182માં અમે જીતીશું, પરંતુ એ વિશ્વાસ કેટલો કાયમ રહે છે એ તો આપણે ચૂંટણી અને લોકોના જે નિર્ણય આવશે 8 તારીખે જે કહે છે એ પ્રમાણે આપણને જોવા મળશે. પરંતુ આટલો આત્મવિશ્વાસ ને આટલું જે એ છે એ ખૂબ જ દુઃખની વાત છે. કારણ કે લાસ્ટ ટાઈમ બી 2017માં 150 એવો આંકડા સાથે માર્કેટિંગ ને બ્રાન્ડિંગ થતું હતું પણ 99ની અંદર તેમને સીમિત રહી જવું પડ્યું હતું. ત્યારની પરિસ્થિતિ અલગ હતી, આ વખતની બી પરિસ્થિતિ અલગ છે, પણ જે લોકોની અંદર જુવાળ છે, જે લોકોની અંદર વેદનાઓ છે, જે લોકોના જે અસહ્ય તકલીફો છે એ તકલીફોના વાચા રૂપે આ વખતે લોકો જે છે પોતાનું મતદાન જે કરશે એના આધારે નક્કી થશે કે કોને એનું ફળ મળશે. સિચ્યુએશન જોવા મળી રહી છે અને તેમાં રાજુભાઈ એક પ્રશ્ન આપણે પણ અત્યારની આ જે સિચ્યુએશન જોવા મળી રહી છે તેમાં એમ જ કહી રહ્યા છે કે ના, આ વખતે જાહેર જનતા બતાવશે કે આ વખતે શું કરવું કે શું નહીં એમ. છેલ્લે આપ શું કહેવા માંગશો ભાઈ, ત્યાર બાદ હું દિલીપભાઈ જોડે જાઉં. આમાં કેવું છે કે કોંગ્રેસમાં જે માનવા વાળો વર્ગ હોય એ હવે સીમિત રહી ગયો છે અને સીમિત લોકોનો અવાજ કોંગ્રેસ સુધી પહોંચ્યો છે, બાકી જાહેર જનતાની અંદર પંચાયતથી માંડી પાર્લામેન્ટ સુધી જેવું હમણાં જ ગયેલા ચૂંટણીમાં તમે પણ જોયેલો કોંગ્રેસ આ પ્રકારની વાતો કરતી હતી કે ભાઈ આમાં અમે લોકો જીતીશું, જિલ્લા પંચાયત અમે તાલુકા પંચાયત અમે જીતીશું, બધું અમે જીતી જઈશું. પરંતુ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ એમનો સફાયો થઈ ગયો. હમણાં છેલ્લે એક નગરપાલિકાનું ઇલેક્શન હતું, 32 સીટમાં પૂરેપૂરી 0 અને ગાંધીનગરમાં પણ એનું છેલ્લે પરિણામ મળી ગયું કે આપણને પૂર્ણ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીને તે સત્તા મળી. એટલે તમે સમજી શકો છો કે કોંગ્રેસના મિત્ર જે ગપગોળા ચલાવી રહ્યા છે એ ફક્ત ટીવી પૂરતા સીમિત રહેવાના છે, બાકી લોકો ખૂબ સાના છે અને નરેન્દ્રભાઈની મજબૂતાઈ અને નરેન્દ્રભાઈના વિકાસમાં લોકોને ભરપૂર આસ્થા છે અને આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરી સત્તા પર બેસશે ને 182 સીટ પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પ્રયાસ કરવાના છે કે પૂરેપૂરા અમે સફળ થઈએ. જી દિલીપભાઈ, અવાજ આવી રહ્યો છે મારો આપને?
દિલીપભાઈ, જ્યારે આપણે મિશન ગુજરાતની વાત કરી રહ્યા છીએ અને તેમાં પણ જે અત્યારે હાલની પરિસ્થિતિ છે, એક છેલ્લો પ્રશ્ન આપણે પૂછવા માંગીશ. જે અત્યારે હાલની જે આ સિચ્યુએશન જોવા મળી રહી છે, દિલીપભાઈ, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, અત્યારે જે કહેવાય કે કમાન કેન્દ્રીય નેતૃત્વના હાથમાં આપી દેવામાં આવી છે, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? પ્લસ આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંને માટે ઉમેદવારોને લઈને મંથન કરવું થોડુંક અઘરું બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, આપ છેલ્લે શું કહેવા માંગશો તેના લઈને? નહીં, ઉમેદવારોની પસંદગી તો દર વખતે પક્ષો માટે મુશ્કેલ જ હોય છે, એટલે એ નથી. પણ જે આપણે વાત કરી છે કે ત્રીજા પરિબળને કારણે જે ફેરફારો કરવાના છે, આમ તો એવું કહ્યું છે કે મોટા પાયે ફેરફાર નથી કરવાના, 20% બીજેપી ફેરફાર કરવાનું છે અને કોંગ્રેસમાં જીતેલા ધારાસભ્યોને મોટે ભાગે આપવાની છે અને બાકીના ઉમેદવારોને પસંદ કરવાના છે. એટલે કોઈ ડ્રાસ્ટિક ચેન્જ હજી સુધી નથી દેખાય. લિસ્ટ આવે તો આપણને ખબર પડશે કે કોઈ ડ્રાસ્ટિક ચેન્જ છે કે નહીં. પણ મેં કહ્યું પ્રમાણે ત્રીજું પરિબળને ધ્યાનમાં રાખીને બંને પક્ષોએ પોતાના ઉમેદવારો પસંદ કરવા પડશે, એટલું નિશ્ચિત લાગે છે. ગુજરાતની અત્યારે હાલ તો કમાન છે કેન્દ્રીય નેતૃત્વના હાથમાં છે, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે એક બાજુ વડાપ્રધાનની મુલાકાત, ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી આવે, બીજી બાજુ અશોક ગેહલોત આવે, રઘુ શર્માની મુલાકાત, એટલે કે અત્યારે કેન્દ્રીય નેતૃત્વના હાથમાં જ આખી આખી ચૂંટણી હોય તેવું જોવા મળી રહ્યું છે સ્પષ્ટપણે. એ વર્ષોથી આવતી એક પરંપરા છે, એટલે એમાં આપણને બહુ નવાઈ નથી લાગતું. એમાં એવું છે, જે ત્રીજો પક્ષ આવ્યો છે એમાં પણ કેન્દ્રીય નેતૃત્વ સક્રિય છે, એટલે ત્રીજો પક્ષ આવ્યો એ પણ એમાં પણ એ સ્થિતિ છે. એટલે એ ભારતીય રાજકારણની તાસીર કહો કે જે કહો, બહુડી મંડળનું મહત્વ હોય જ છે અને વર્ષોથી છે, અને ગુજરાતમાં ત્રણેય પાર્ટીમાં છે, એટલે મને લાગે છે લોકોએ એ સ્વીકારીને ચાલે છે. જે પ્રમાણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આપણે ચર્ચા કરતા હતા અને હવે આગળ કેવા પ્રકારની જે પરિસ્થિતિ સર્જાશે, ભરોસો અત્યારે તો દરેક લોકો રહેશે કે હજી સરકારમાં જે પરિવર્તન થશે તો હવે આવનારો સમય જ બતાવશે. તેની સાથે દિલીપભાઈ, નિકુલભાઈ અને રાજુભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ આપશો. નમસ્કાર.